નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 1 માં સાદી પૂછમાં આપણે પેજ નંબર 47 સુધી જોયું છે. તો આજે આપણે પેજ નંબર 46 પરનું જોઈશું. તો પેજ નંબર 46 માં શું આપેલું છે? તો કે વિરોધી શબ્દ આપેલા છે. આપણે ગુજરાતીમાં તો સમાનાર્થી અને વિરોધી આવડતા છે, પણ આપણે અંગ્રેજીમાં પણ વિરોધી શબ્દ શીખીશું. તો પેલા આપણે એને 10 વિરોધી શબ્દ આપેલા છે જોઈ લઈએ. બીઆઈજી બીગ એટલે મોટું, બે મોટું છે તો એનો વિરોધી શબ્દ શું થશે? નાના. તો નાના ને અંગ્રેજીમાં શું કહેવાય? સ્મોલ. SMALL સ્મોલ એટલે નાનું. ન્યુ NEW ન્યુ એટલે કે નવું. તો એનો વિરોધી શબ્દ શું થશે? ઓલ્ડ. OLD ઓલ્ડ એટલે જૂનું. પછી યંગ YOUNG યંગ એટલે યુવાન. અહીંયા ઓલ્ડ એટલે જૂનું પણ થાય અને ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થાય. તો OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. યુવાનનું વિરોધી શું થશે? વૃદ્ધ. ક્લીન CLEAM ક્લીન એટલે સ્વચ્છ થતો, ચોખ્ખું. એનો વિરોધી શું થશે? ડર્ટી DIRTY ડર્ટી એટલે ગંદુ. ઠીક THICK ઠીક એટલે જાડુ. થીન THIN થીન એટલે પાતળું. ફેટ FAT ફેટ એટલે જાડુ. અને એનો વિરોધી શું થશે? થીન એટલે પાતળું. THIN થીન એટલે પાતળું. ટોલ TALL ટોલ એટલે ઊંચું. એનો વિરોધી શોર્ટ SHORT શોર્ટ એટલે નીચું. લોંગ LONG લોંગ એટલે લાંબુ. અને શોર્ટ SHORT શોર્ટ એટલે ટૂંકું. હોટ HOT હોટ એટલે ગરમ. અને કોલ્ડ COLD કોલ્ડ એટલે ઠંડુ. લાઇટ LIGHT લાઇટ એટલે હલકું. અને હલકાનો વિરોધી શું થશે? ભારે HEAVY હેવી એટલે ભારે. હવે આપણે અહીંયા 10 વિરોધી શબ્દ આપ્યા છે, એના પછી આપણે ચિત્ર ઉપરથી એના જવાબ લખતા શીખીશું. અહીંયા આપણે ચિત્ર બી આપેલા હશે, એમાંથી જે જે વિરોધી શબ્દ લાગુ પડતો હોય, મોટી વસ્તુ એમાં બી ગાળે તો એની સામે એના વિરોધી બીનો શું થાય? તો કે સ્મોલ. તો એ સામેની વસ્તુ સામેના ચિત્રમાં લખવાનું રહે છે. તો પેજ નંબર 47 ઉપર આપણે જોઈએ, એમાં આપણે પેલું ચિત્ર જોઈએ. પેલું ચિત્ર શેનું આપેલું છે? તો કે એન એલિફન્ટ ઇઝ. અને બીજું ચિત્ર શું છે? અ રેબિટ. રેબિટ ઇઝ. અને ઉપર બે ઓપ્શન આપેલા છે, સ્મોલ અને બિગ. હવે આમાંથી કયું મોટું છે અને કયું પ્રાણી નાનું છે આપણે જોતા જ ખબર પડી જાય. તો કે એલિફન્ટ ઇઝ અ બિગ. હવે હાથી ઉડી કેવું હોય? મોટું હોય. અને સસલું કેવું હોય? નાનું. તો સસલાનું શું આવશે? સ્મોલ. એવી જ રીતે આપણે બીજું ચિત્ર જોઈએ. સ્વાન મીન્સ અને અક્રો. હવે આપણે કલર પણ આપેલા છે, કલર અને ગુજરાતી પણ અહીં આપેલા છે. તો સ્વાન મીન્સ સ્વાન એટલે કે હંસ. તો હંસ કેવા કલર નું હોય? અને કાગળ કેવા કલર નું હોય? જે ઉપર આપણે ઓપ્શન આપેલા છે, બ્લેક અને વ્હાઈટ. તો હવે હંસ કેવા કલર નો હોય? તો કે સફેદ. સફેદ ના અંગ્રેજીમાં શું કહેશું? વ્હાઈટ. કાળો કેવા કલર નો હોય? તો કે કાળા રંગ. કાળા ને શું કહેશું અંગ્રેજીમાં? બ્લેક. તો અહીંયા પેલામાં વ્હાઈટ અને બીજામાં બ્લેક. એવી રીતે આપણે ત્રીજું ચિત્ર જોઈએ. બ્રાન્ચી અને લીફી. બ્રાન્ચ એટલે ડાળી થશે અને લીફ એટલે પાંદડું. તો લાઇટ અને હેવી. લાઇટ એટલે શું થશે? હલકું. અને હેવી એટલે વજનવાળું. તો એમાં ડાળખી થી વજનવાળી હોય કે પાંદડું? તો કે ડાળખી થી વજનવાળી એટલે બ્રાન્ચમાં શું આવશે? હેવી આવશે. અને જે લીફ એટલે કે પાંદડું એ વજનમાં હલકું હોય એટલે અહીંયા શું આવશે? લાઇટ. તો પેલી ખાલી જગ્યામાં શું લખશું? હેવી. અને બીજી ખાલી જગ્યામાં લાઇટ.
આપણે ચોથું ચિત્ર જોઈએ. ચોથું ચિત્ર શું આપેલું છે? તો કે ટી ઇઝ, ટી એટલે કે ચા અને આઈસ્ક્રીમ. હવે અહીંયા બે ઓપ્શન આપેલા છે, હોટ અને કોલ્ડ. હોટ એટલે કે ગરમ અને કોલ્ડ એટલે ઠંડી. તો ચા કેવી હોય, ગરમ કે ઠંડી? તો કે ગરમ. તો અહીંયા શું આવશે? હોટ. અને આઈસ્ક્રીમ કેવી હોય? ઠંડી. તો શું આવશે? કોલ્ડ. પાંચમું ચિત્ર જોઈએ. બનિયન ટ્રી હેઝ અ ખાલી જગ્યા. અને અ કોકોનટ ટ્રી. પસંદ ને પેલા ઘણી પડશે, ત્રણ છે કે ત્રણથી વધારે છે કે ત્રણથી વધુ.
ઓકે 1 2 3 4 5 6 તો અહીં કેટલી પતંગ આપેલી છે 6 અને પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે કે તો અહીંયા શિક્ષકની અંદર 3 પતંગો છે તો 3 થી વધી ગઈ ને તો જવાબમાં શું આવશે નો નો તે કારણ હવે આપણે ત્રીજું ચિત્ર જોઈએ જવાબમાં શું આવશે નો બીજો પ્રશ્ન જોઈએ પેન કાર્ડ ઇન કબર્ડ હવે પેન કાર્ડ કીધી છે તો એક કરતા વધારે થઈ ગઈ 10 પતંગો તો કે હા તો અહીંયા શેના વડે વાક્ય બનશે ધેર આર વડે તો ધેર આર પેન કાર્ડ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ આ બસ નિયર ગેટ તો આ બસ કીધી છે એટલે કે એક જ બસ ની વાત કરવામાં આવી છે તો ધેર ઇઝ યોર વાક્ય બનશે Here is a bus near the gate. હવે ચોથું જોઈએ થ્રી કેટ અંડર ટેબલ તો થ્રી કેટ સુધી એક કરતા વધારે છે બિલાડીઓ તો હા સચના વાક્ય બનશે ધેર આર વડે ધેર આર થ્રી કેટ અંડર
એવી રીતે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું, પેજ નંબર 52 ઉપર. પ્રશ્ન નંબર શું છે? વેલ અંડર ટ્રી. વેલ એટલે શું થશે? ઓકે, ખૂબ. તો અહીંયા શું આવશે? એક જ કુવાની વાત કરવામાં આવી છે, તો ધેર ઇઝ, ધેર ઇઝ અ વેલ અંડર ધ ટ્રી. છઠો પ્રશ્ન જોઈએ. ટુ બેડ નિયર ડોર. ટુ બેડ કીધા છે, એક કરતા વધારે છે, તો કે હા, તો ધેર આર વડે વાક્ય બનશે. ધેર આર ટુ બેડ નિયર ધ ડોર. સાતમો પ્રશ્ન જોઈએ આપણે. અ બેડ કોણ છે? તો અ બેડ એટલે કે એક જ ખેલાની વાત કરવામાં આવી છે. હેર ઇઝ અ બેડ ઓન ધ ચેર. હવે આઠમો પ્રશ્ન જોઈએ. ફાઇવ મંકીઝ ઓન રૂફ. રૂફ એટલે છાપરું. તો અહીંયા ફાઇવ મંકી, પાંચ માંડવાની વાત કરવામાં આવી છે. તો શું આવશે? ધેર આર ફાઇવ મંકીઝ ઓન ધ રૂફ. આપણે નવમો પ્રશ્ન જોઈએ. મેની ગર્લ્સ ઇન બોય. મેની કીધી એટલે કે ઘણી બધી, ઘણું વધારે, એક કરતા વધારે. ત્યાં શું આવશે? ધેર આર મેની ગર્લ્સ એન્ડ બોય ધ ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર ઘણી બધી છોકરીઓ અને છોકરાઓ છે. અને આપણે છેલ્લું વાક્ય જોઈએ. દસમું. અબેલ નિયર ઓફિસ. અબેલ કીધો છે એટલે કે ઘેર, એટલે કે ઘંટડી. અહીંયા ઘેરી વડે વાક્ય બનશે. ઘેર ઇઝ અબેલ નિયર ધ ઓફિસ. હવે અહીંયા દસે દસ વાક્યો છે, તમારે સૌથી પ્રથમમાં લખી લેવાના રહેશે. તો હોમવર્કની નોંધ કરી લ્યો. પેજ નંબર 48 પરનું સાતથી બાર પ્રશ્નો અને પેજ નંબર 50 પરના ચાર થી એ 10 પ્રશ્નો છે, એ પૂર્ણ કરવાના છે.
તમારો આજનો હોમવર્ક છે. હવે યુનિટ 2 છે, આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.